નેતા ને નેતાઓ આપતા હોય છે મોટા મોટા વચનો, પરંતુ ચૂંટાયા પછી કેટલા કરે છે પ્રજાના કામો, કેવી કરી છે તેમને કામગીરી, તેનો માર્ગ છે હવે જનતા જવાબ. હા, નવસારી લાઈવ પર હવે જોતા રહો જનતા માગે જવાબ. દરેક નેતાઓના કામોનો હિસાબ કિતાબ હવે માગશે જનતા, અને એનું માધ્યમ બનશે નવસારી લાઈવ. તો જોતા રહો જનતા માગે જવાબ. નમસ્કાર દોસ્તો, આપ જે રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. ચૂંટણીનો સમગ્ર રાજ્યમાં માહોલ જામી ચૂક્યો છે ત્યારે આ માહોલમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતની જો કોઈ પર નજર હોય તો એ વાસ્તા બેઠક પર છે. હા, વાસ્તા પર એ એટલા માટે નજર છે કે વાસ્તાની બેઠક સતત વિવાદમાં રહી છે, અને અહીંના ધારાસભ્ય અનંત પટેલ સતત આદિવાસીઓના પ્રશ્ન લઈને અન્ય પ્રશ્ન લઈને એક ભાજપ સરકાર અને ભાજપની સરકારનો વિરોધ કરતા રહ્યા છે, અને એ વિરોધમાં સતત ચમકતા રહ્યા છે. એને કારણે વાસ્તા આખા રાજ્યમાં ચમકતું રહ્યું છે. કોંગ્રેસ બધે નિષ્ક્રિય હતી, પણ અહીંયા અનંત પટેલ સક્રિય થઈને વિરોધ કરતા હતા. એમના વિરોધના સૂરની સાથે આજે સમગ્ર બીજેપીની અને સમગ્ર રાજ્ય નજર વાસ્તા બેઠક પર છે. કોંગ્રેસે પણ આશા છે કે વાસ્તા બેઠક અમે કબજે કરીશું, પરંતુ અનંત પટેલને ટક્કર આપવા માટે ભાજપે એક નવો ચહેરો ઉતાર્યો છે. હા, ભાજપે એક અધિકારી કે જેઓ નાયબ અમલદાર હતા એમને મેદાને ઉતાર્યા છે. નાયબ અમલદાર હોવાથી તેઓ લોકોના સંપર્કમાં તો હતા જ, અને સાથે સાથે એક છ છબી ધરાવતા હોવાથી તેમને મેદાનમાં ઉતાર્યા છે. તો વાસ્તા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ જે છે એમને અત્યારે ઉતાર્યા છે. પિયુષ પટેલની હિસ્ટ્રી આપ જોઈ રહ્યા તો તેઓ નાયબ અમલદાર તરીકે કાર્ય કરતા હતા શહેર અનેક વિસ્તારો, અને ત્યારબાદ વાસ્તા પંથકમાં છેલ્લા ઘણા સમયથી તેઓ નાયબ અમલદાર તરીકે સેવા આપતા હતા, પરંતુ અચાનક પોતાની સેવા પ્રવૃત્તિમાંથી લઈને તેઓ હવે લોકસેવા માટે આવી ગયા છે. ત્યારે પિયુષભાઈ, પહેલી તમારો સવાલ એ છે કે આટલી સારી નોકરી હતી ત્યાં પણ તમારી પાસે સત્તા હતી, નાયબ અમલદારનું પદ નાનું નથી હોતું, લોકો સપના જોતા હોય કે આ પદ પર આવવું અને આ પદ પર નોકરી મેળવવી, તમારી જ ભાજપની સરકારમાં 250ની જગ્યા પર અને 2.5 લાખ લોકો અરજી કરતા હોય, આવી જગ્યા છોડીને નોકરીતા બનવાનું કેમ નક્કી કર્યું? જાહેર જીવનમાં આવવાનું મારું એક જ કારણ છે કે જ્યારે હું મારા વિસ્તારમાં રહ્યો 2.5 વર્ષ જેટલો સમયગાળા મેં વાસદામાં વિતાવ્યો છે, 2.5 વર્ષના સમયગાળામાં મને એવું લાગ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય અમારા વિસ્તારમાં ખાસ કરીને અમારા આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કર્યું છે. અમારા વિસ્તારમાં એક પણ વિકાસલક્ષી કામો નથી જ કર્યા, અને ભારતીય જનતા પાર્ટીને કોઈ કામો નથી કરવા દેતા. એ જ વિચાર અને એ જ આશા સાથે હું જાહેર જીવનમાં આવ્યો. મેં એવું વિચાર્યું કે જો હું નાયબ મામલતદાર તરીકે કદાચ મામલતદાર તરીકે પ્રમોશન લઈને બીજા જિલ્લામાં જાઉં, એને કરતાં મારા જ વિસ્તારમાં રહું અને મારા લોકોની સેવા કરું. સાહેબ, આપ નાયબ મામલતદાર હતા, ધારાસભ્ય કામ ના કરતા, તમે તો સત્તા પર હતા, ખુરશી પર હતા, આપ કામ કરી શકતા હતા, તો ત્યારે કેમ ના કરે આપે કામ, અને હવે સત્તા ભાજપમાં આવીને કામ કરવાની વાતો કરો છો? કોંગ્રેસના ધારાસભ્ય એમને એક જ રીતિ છે કે ભાઈ કોઈ પણ કામ કરવા માંગે એ કામ કરવા નહીં દેવું, એનો વિરોધ કરવો, રેલીઓ કરવી, ના ધરણા કરવા. ભારતીય જનતા પાર્ટીની સરકાર તો કામ કરવા જ માંગે છે, ભાઈ કરવા ક્યાં દેશ, કરવા જ નથી દીધા એમણે કામો. બીજો સવાલ છે એ એવું કહે છે કે આદિવાસીઓનો નેતા હું છું અને આદિવાસીઓ પર ભાજપ સરકાર અત્યાચાર કરે છે, અને હાલ એને એમને માર પણ પડ્યો, તમે ભાજપ વાળા એને મારો, આવું બધું કરો, આવું ભાજપ વાળું કેવું શીખી ગયા? બધું ભાજપ વાળાએ મારા એવું કોને કીધું? તમને ભાજપ વાળાએ માર્યા એ આક્ષેપ કરે છે, એની વાત કરું છું. ભાજપ વાળાએ માર્યા એવું એમનું કેવું છે, પણ ખરેખર એમના કરતૂતોની સજા છે. એમણે ત્યાં જે કર્યું એ એમના કર્મોને લીધે થયેલું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર તો અમારા વિસ્તારમાં કામ કરવા જ માંગે છે, પણ માત્ર ને માત્ર કોંગ્રેસના ધારાસભ્ય કામ નથી કરવા દેતા. સાહેબ, અહીંયા તમે આદિવાસીઓને જમીન લઈ લેવાના, અંતા રસ્તા બનાવવાના, મોટા મોટા નેતાઓ અહીંયા આવવાના, અને મારા આદિવાસી બિચારા પાછા ટોપલામાં આ બધા ફર ફેલાવી છે, આવો ધંધો કરોના ભાજપના, એવો આક્ષેપ કોંગ્રેસ કરે છે, આવું આવું કેવું કરો તમે બધા? ધારાસભ્યશ્રીએ અમારા સમાજના લોકોને, આદિવાસી સમાજને ગુમરાહ કરવા સિવાય બીજું કોઈ જ કામ નથી કર્યું. ધારાસભ્યશ્રી એવું બતાવવા માંગે છે કે પોતે આદિવાસીના મસીહા છે, પણ ખરેખર આદિવાસી સમાજ આખો મારી જોડે જોડાયેલો છે. આદિવાસી સમાજ માટે ભારતીય જનતા પાર્ટીએ જેટલી જમીનો આપી છે વન અધિકાર હેઠળ, એટલી આજ સુધી કોંગ્રેસ સરકારે આપી જ નથી. એટલે એક તદ્દન ખોટી વાત છે કે આદિવાસીની જમીનો લઈ લેવા માંગે છે, આદિવાસીની જમીનો આપવા માંગે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. બીજો આક્ષેપ સતત અમે એને કવર કરતા આવ્યા છીએ કે તમે આખા રાજ્યને રસ્તાઓ બરાબર બનાવો, પણ અહીંયાથી શામળાજી મારા બધા દર્શન કરવા જાય એ રસ્તા તમે ખોદી નાખો, ત્યાં મોટા મોટા ખાડા નાખાવો અને આ બધું, અને ત્યાં ખાડા પછી એને પૂરવા બેવું પડે, અને આવું બધું કેવું તમે એને અહીં આ વિસ્તારમાં જ કેમ આ બધા અમારા ખાડાઓમાં શું કા બે? મારે ખાલી એટલું પૂછવું છે એમને, તમે ધારાસભ્યશ્રી તરીકે છો, ધારાસભ્યશ્રી તરીકે એક પદાધિકારી છો, તમે એક જવાબદાર માણસ છો, તો તમે તમારી જવાબદારી શું નિભાવો છો? ગ્રાન્ટ તો તમને જ મળે છે, તમે તમારી ગ્રાન્ટમાંથી ખાડા નથી પૂરી શકતા. એમણે કામ કરવું નથી અને એવું બતાવવું છે કે હું જ કામ કરું છું, ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરોધ કરે છે, એવું નથી. ખરેખર કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કરે છે અને એમણે કામ નથી કરવા દેવા.
પિયુષભાઈ એમને આક્ષેપ પણ લગાવ્યો હતો કે હું તો કામ કરાવવા ઈચ્છું છું, પણ તમને ખાસ તમને પણ કીધું હતું કે તમે બધા ભાજપના એજન્ટ છો, એટલે મારા કીધેલા કામો તમે સરકારી અધિકારીઓ નતા કરતા, સરકારી બાબુ તમે હતા, ત્યારે આક્ષેપ લગાવ્યો તમે બધા એજન્ટ છો. આવા એજન્ટ તમે થઈ ગયા ભાજપના અને કામ ના કરતા ધારાસભ્ય, પછી અત્યારે એમ કે ભાજપ ધારાસભ્ય કામ નતા કરતા, એવા આક્ષેપ તમે જયારે તમે નોકરી પર હતા એટલે તમે આ કદાચ છોડ્યું છે પદ, એવું પણ તમારું કહેવું હતું અત્યારે તમે ભાષણમાં પણ કીધું. તો આવા સરકારી એજન્ટ સરકારી અધિકારીઓ જો ભાજપના એજન્ટ થઈ ગયા હોય તો બિચારા અમારા ધારાસભ્ય કેવી રીતે કામ કરે. એક સીધી સાધી વાત કહું તમને કે જ્યારે 2017માં આપણી સરકાર બની ત્યારે 78 ધારાસભ્યો કોંગ્રેસના હતા. ખાલી વાંસદામાં જેવું કેમ બને છે કે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય કામ નથી કરી શકતા, બીજી બધી જગ્યાએ ધારાસભ્યો જ્યારે ગ્રાન્ટ લઈ આવી શકતા હોય કામ કરી શકતા હોય, તો અમારા ધારાસભ્ય માત્ર ને માત્ર બહાના બનાવે છે અને કોઈ પણ કામ એમણે કરવું જ નથી, આદિવાસીનો વિકાસ જ નથી થવા દેવો. એટલા માટે જ હું આ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યો છું અને અમારા લોકોની વચ્ચે જાહેર જીવનમાં આવ્યો. સાહેબ બીજામાં તો તમે કામ નતા કરવા દેતા એટલે તમારામાં આવી ગયા, ભાજપમાં વેચાઈ ગયા એવું કહે છે. હું નહીં વેચાય એટલે મને હેરાન કરે છે. તમે એને ખરીદવા ગયા ખરા ભાજપમાં કે હું કહેતું છે ખરા, મારી પ્રજાને મારા બધું બતાવું છે એટલે તમને જે એના સવાલો છે એ જ પૂછું છું, તમારે સારી વાત નથી પૂછતો પણ મારી પ્રજાને જે સવાલો છે એ જ પૂછું છું. તમે એને ખરીદવા ગયા હતા બધા બીજાને, તમે આજુબાજુ પેલા જીતુભાઈ ના બાજુ કઈ લીધા, ડાંગમાંથી કોઈ આમ લીધા ને, તો આનંદભાઈ નહીં આવ્યા એટલે હેરાન કરો છો. તમને સાચી વાત કહી દઉં, હમણાં જ આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા સાહેબ આવેલા હતા, એમણે કીધું એમનું કામ જ ગાંડા બાવળ જેવું છે, અમને કોઈ ખરીદવા નથી માંગતો, અમારી જનતાને જોઈતા જ નથી, લોકો એટલા સક્ષમ છે અમે કામ કરી લઈશું એટલે એમની જરૂર જ નથી. સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ એવો હતા આપ, ત્યારે મારા ખ્યાલથી અહીંયા નિમણૂક થઈ હતી અથવા તો આપની આ જિલ્લામાં આપની પ્રવૃત્તિ હતી, ત્યારે એમની કામગીરી જોઈને લોકોએ મત આપ્યા અને લોકોએ એને ધારાસભ્ય બનાવ્યા, અહીંયા આદિવાસીના મસીહા તરીકે હવે ઉભરી આવ્યા છે, તમે આદિવાસીનો નવો ચહેરો, લોકો કેમ તમારા પર વિશ્વાસ મૂકે? તાલુકા પ્રમુખ તરીકે રહ્યા હતા એ, પછી ધારાસભ્ય શ્રી તરીકે પણ 5 વર્ષ એમણે વિતાવ્યા. આટલા 10 વર્ષના સમયગાળા દરમિયાન એમણે એક પણ વિકાસના કામો નથી કર્યા, માત્ર ને માત્ર વિકાસની વાતો કરે છે પણ વિકાસ નથી કરતા અને અમારા આજે સમાજને ગુમરાહ કરે છે. પણ લોકો તમારા પર કેમ વિશ્વાસ મૂકે? તમે શું કરી આપશો અમને, અમારા આદિવાસી ભાઈ બધા આપણી પાસે કામ કરાવો છે ને, આપણે આ લોકો પાસે તો આપણે એની પાસે વચન લઈએ કે અમારા માટે શું કરશો તમે? એક વાત કહી દઉં, હાલ અમારી તાલુકા પંચાયત પણ અમારા કબજામાં છે, જિલ્લા પંચાયત પણ અમારા કબજામાં છે અને અમારા બધા જ લોકો જેટલા બી હોદ્દેદારો છે પૂરેપૂરા પ્રયત્ન કરે છે લોકો સુધી જઈને લોકોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરવાનું અને વિકાસના કામો કરવાનું. એટલે હું જનતા જોડે જ છું અને અમારી પૂરેપૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ જનતા જોડે જ છે, લોકો વચ્ચે જઈશું અને લોકોના કામ કરીશું. બીજો સવાલ સૌથી મોટો છે, મારા આદિવાસીઓ માટે તમે કામ કરશો, આદિવાસીઓ સિવાય અહીંયા પણ અન્ય જાતિના લોકો છે એ લોકો માટે તમે એમ કહેશો કે આદિવાસી મસી આનંદ પટેલ આદિવાસી આદિવાસી કરે છે, તો અન્ય લોકોને કેવી રીતે તમે સાથે લઈને ચાલશો? અને તમે રાજકારણમાં હજુ પાપા પકડી છો, હજુ તો પહેલું આ કેટલાય લોકો તમારા ભાજપમાં તમારી સાથે વર્ષોથી અહીંયા સેવા કરતા હતા, એમને ટિકિટ ના મળી, તમને ટિકિટ મળી, એ લોકો તમને ચાલવા લેશે, તમને આગળ લઈને ચાલશે, તમારા પગ નહીં ખેંચે? ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીના લોકો ટિકિટ માંગે છે પણ જ્યારે ટિકિટ કોઈ એક વ્યક્તિને મળે છે ત્યારે અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીનો ખાલી એક જ મંત્ર છે, સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ. તો આ હતા પિયુષ પટેલ, એમનું કહેવું છે કે સબકા સાથ સબકા વિકાસ થશે, પરંતુ બીજી તરફ અનંત પટેલ પણ આદિવાસી નમસ્કાર થઈને નીકળ્યા છે, તેઓ આદિવાસીઓ પર અત્યાચાર સરકાર કરે છે, આદિવાસીઓનું સાંભળતા નથી, આદિવાસીઓને ઘર જમીન અને આદિવાસીઓની મિલકત પર સરકારની નજર છે અને ખાસ કરીને જંગલને ખતરનાક કરીને વેપારી લોકોને અહીંયા લાવવાની વાત કરતા, અનંત પટેલ સામે હુમલો થયા બાદ તેઓ વધુ અગ્રેસર બન્યા છે અને એ હુમલાનો બદલો લેવા માટે આદિવાસીઓને અપીલ કરે છે, આદિવાસીઓને કહે છે કે અમારા પર હુમલો એ આદિવાસી પર હુમલો છે, ત્યારે આ હુમલાને કેવી રીતે ઠારશે, આ હુમલાને કેવી રીતે આગળ વધશે અને આ હુમલાને આદિવાસીઓ કેવી રીતે લેશે એ તો આદિવાસીઓ જોશે, પરંતુ આગળ જોતા રહીશું. નવસારી લાઈવ આપણે અનંત પટેલ સાથે પણ વાત કરીશું, અનંત પટેલ શું કહે છે તે પણ જોઈશું.